નમસ્કાર મિત્રો, એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં હું દિલીપ સદાતિયા ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટેટ વનનો સંપૂર્ણ સિલેબસ, ટેટ વનની તૈયારી કઈ રીતે કરવી, એના માટેની બેસ્ટ બુક, બેઝિક વાંચવા માટેની સંપૂર્ણ અભ્યાસક્રમ આવી જાય એવી બેસ્ટ બુક કઈ છે તે, અને તેની અંદર કેવા કેવા ટોપિકનો સમાવેશ છે, અને ઓછા ટાઈમની અંદર સારું પ્રિપેરેશન કેવી રીતે કરવું, તે દરેક માહિતી આપણે આ વિડીયોની અંદરથી મેળવીએ. તો સૌ પ્રથમ તેના માટે આપણે ટેટ વનનો સિલેબસ ખબર હોવી જરૂરી છે. તો આપણે ટેટ વનનો સિલેબસ શરૂ કરી એના પહેલાં એક અમારી બીજી વિશેષ જાહેરાત તમને કહી દઉં. તો તમારા માટે ખાસ ઉપયોગી એવી આપણે એક વેબસાઇટ શરૂ કરેલી છે, જેની નીચે તમને નોંધ પણ આપેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં આપણે તેની લિંક પણ મૂકેલી છે. જે વેબસાઇટનો મુખ્ય હેતુ તે છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર ઘણા બધા સ્ટુડન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જે કોઈ પણ જગ્યાએથી ઘરે બેઠા પોતાની પાસે જે પણ કાંઈ મટીરિયલ્સ છે, PDF સ્વરૂપે અથવા ઇમેજ સ્વરૂપે કે ટેક્સ્ટ સ્વરૂપે, તે આ સાઇટની અંદર અપલોડ કરી શકે છે. અને તમારે જોઈતું મટીરિયલ તમે તેમાંથી ડાઉનલોડ પણ કરી શકો છો. એટલે કે આપણે વોટ્સઅપ દ્વારા દરેક સુધી પહોંચી શકતા નથી, તો આપણે એક સાઇટ બનાવેલી છે જેમાં તમે લોગિન થઈ જશો, તમારો ID ક્રિએટ થઈ જશે અને પાસવર્ડ જે તમે નાખશો ત્યારે ગમે ત્યારે તમે ફાઇલ અપલોડ કરી શકશો અને ડાઉનલોડ પણ કરી શકો છો, જેની લિંક તમને નીચે આપેલી છે. એના માટે જરૂર પડે તો આપણે સ્પેશિયલ ટ્યુટોરિયલ વિડીયો પણ બનાવશું. હવે ચાલુ કરીએ આપણે ટેટ વનનું સિલેબસ. તો ટેટ વનમાં વિવિધ હેતુલક્ષી પ્રશ્નો 150 રહેશે, જેનો સમયગાળો આપણે આપે છે 90 મિનિટનો. એટલે 150 પ્રશ્નો આપણે 90 મિનિટની અંદર સંપૂર્ણ પૂર્ણ કરવાના છે, અને તમામ પ્રશ્નો ફરજિયાત હશે અને ઓબ્જેક્ટિવ પ્રકારના છે, એટલે એક જ વિભાગમાં તમામ પ્રશ્નો આવી જાય છે. એના માટે મિત્રો, પેટા વિભાગ આપણે 5 મળે છે. એમાં પહેલો વિભાગ જે આપણે પૂછે છે, જે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત, જે 30 ગુણનો છે અને કુલ પ્રશ્નો પણ એમાં 30 હશે, જે બાળ વિકાસને લગતા, જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણમાં ફિલોસોફી, શૈક્ષણિક નિયમો અને અધિનિયમો, જે બધા RTE છે, RTE રૂલ્સ, NCF, SMC વગેરે આવે છે, શૈક્ષણિક સંસ્થાઓ ઘણી બધી છે ને, GCRT, NCERT, DIET, આ બધી સંસ્થા વિશે પૂછે, પ્રાથમિક શિક્ષણનું વહીવટી માળખું બધું પૂછે છે, વહીવટી માળખાનો ચાર્ટ, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ, દરેક ખાતાનું જે વહીવટી માળખું છે કેના અંડરમાં શું આવે છે તે દરેક બાબત. એના સિવાય ભારતમાં શૈક્ષણિક પંચોની જે સમિતિ આપણે થઈ ગઈ, PTCમાં ભણી ગયા તે દરેક, યુનિવર્સિટી શિક્ષણ પંચ, માધ્યમિક શિક્ષણ પંચ, રાષ્ટ્રીય શિક્ષણ પંચ, ઈશ્વરભાઈ પટેલ સમિતિ, આ વગેરે સમિતિઓ બધી છે તે, એના વિશે ડીપમાં હું તમને કહીશ, બુક્સમાં સમાવેશ મુદ્દા બધાય. શૈક્ષણિક યોજના બધી પૂછે, ખાસ કરીને અત્યારે પ્રજ્ઞા વર્ગ જે ચાલે છે એના અનુસંધાને અવારનવાર ક્વેશ્ચન પૂછે, ક્રિયાત્મક સંશોધન, પછી દૂરવર્તી શિક્ષણ, ગુણોત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ, સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન, આવા જેટલા પણ છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, એવા બધા ઇકો ક્લબ, રમત ઉત્સવ, એ દરેક બાબત વિશે પણ યોજનામાં પણ માહિતી આપને પૂછે છે. આ બધું થયું બાળ વિકાસના શિક્ષણના સિદ્ધાંત જે છે, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત, આવું બધા ક્વેશ્ચન મળી અને 30 ક્વેશ્ચન આપને પૂછે છે અને તેના ગુણ પણ 30 રહે છે. ત્યાર પછી બીજો વિભાગ આપણે જોઈ તો બીજો અને ત્રીજો આમ જોવા જાવ તો ભેગા વિભાગ આપણે ગણી શકીએ, જે ભાષાના છે. એટલે કે બે ભાષા પૂછે, પહેલી ભાષા એટલે ગુજરાતી અને બીજી અંગ્રેજી, બે ભાષાના 30-30 ગુણના ક્વેશ્ચન હશે અને 30-30 ગુણ છે, એટલે કે ગુજરાતીના 30 ક્વેશ્ચન અને અંગ્રેજીના 30, અને બંનેના ગુણ પણ 30-30 છે, જેમાં આપણે ગુજરાતી વિભાગ છે એમાં શું પૂછી શકે બીજા વિભાગની અંદર, તો 1-5નું વિષય વસ્તુ પ્રમાણે આવે છે. ગુજરાતી સાહિત્યના ક્વેશ્ચન પૂછી શકે, સાહિત્ય એટલે તમને ખ્યાલ જ છે,
કે સાહિત્ય એક બધી સંસ્થા, સાહિત્યકારોની વિશેષતા, ત્યાર પછી લેખકોના પ્રસિદ્ધ પુસ્તકો, પછી લેખક સાહિત્યની રચનાઓ, એને મળેલા એવોર્ડ, પછી ઉપનામ તખલુસ આપણે જેને કહીએ છીએ તે, ગુજરાતની ગૌરવયાત્રા, બધાએ રણજીત સુવર્ણચંદ્રક એવોર્ડ, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિ, આ બધું સાહિત્યના ક્વેશ્ચન પૂછે. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ એમાં પૂછે, ગુજરાતી ભાષા કીધી છે એટલે બને આવી જશે સાહિત્ય પ્લસ વ્યાકરણ. વ્યાકરણ ખાસ કરીને વર્ણ અક્ષરની રચના, પ્રયોગ સંધિ, વિભક્તિ વ્યવસ્થા, કૃદન નિપાત, વાક્યના મુખ્ય પ્રકાર, સમાસ, અલંકાર, છંદ, આવા ટૂંકમાં વ્યાકરણને લગતા દરેક ટોપિક પૂછી શકે છે, જે 30 ગુણમાં છે. અને બીજા વિભાગમાં એ બીજો વિભાગ, એટલે કે આમ જોવા જાવ તો ત્રીજો વિભાગ અંગ્રેજી ભાષા છે, તેમાં પણ એ જ છે, 4-5 વિષય વસ્તુ, કારણ કે 4 અને 5 ઇંગ્લિશ છે, ત્રીજા ધોરણમાં પણ હવે સમાવેશ થઈ જાય. 4 અને 5 ઇંગ્લિશ વિષય વસ્તુ છે, તો એમાં પણ પૂછી શકે છે આપણે અલગ અલગ નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ, વર્બ, એડવર્બ, ઓબ્જેક્ટ, ટૂંકમાં એમાં પણ આ બધું ગ્રામરને લગતા દરેક ટોપિક આવે છે. 30 ગુણમાં પૂછશે, 30 ક્વેશ્ચન હશે. તો આ થયા 3 વિભાગ થયા. પહેલો આપણે જોયો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંત, બીજો જોયો ગુજરાતી ભાષા અને ત્રીજો અંગ્રેજી ભાષા. હવે ચોથો વિભાગ આવશે, તે છે ગણિત. ગણિતના પણ 30 પ્રશ્નો છે, દરેકનો એક ગુણ એટલે કુલ ગુણ 30 થાય છે. એમાં પણ ગણિતના અલગ અલગ ટોપિક મહત્વના છે, ખાસ કરીને 1-5 જે ગણિતનો અભ્યાસક્રમ છે તે વર્ગ અને વર્ગમૂળ, ઘન ઘનમૂળ, અપૂર્ણાંક, લસા ગુસા, ઘાત અને ઘાતાંક, સાદુરૂપ, સરાસરી, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, સાદુ વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, નફો ખોટ, કામ સમય અને મહેનતાણું, અંતર સમય અને ઝડપ, ભૂમિતિનું માળખું, સમીકરણ, આવા ટૂંકમાં ગણ પરિચય, આ બધા ટોપિક ગણિતના પૂછી શકે છે, જે 30 ગુણના પૂછશે અને 30 ક્વેશ્ચન છે એના. અને 5મો વિભાગ અને છેલ્લો, જે વિશાળ કહી શકીએ કે પર્યાવરણ છે, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી, આ બધું થઈ અને 30 ગુણ છે અને 30 ક્વેશ્ચન છે. એટલે આ વિભાગ વિશાળ એટલા માટે કે સામાન્ય જ્ઞાન એક શબ્દ તેમાં આવે છે, એટલે સામાન્ય જ્ઞાનમાં ઘણી બધી બાબતનો સમાવેશ થાય છે, કોઈ લિમિટેડ છે નહીં, સામાન્ય જ્ઞાન અનંત સુધી છે. પણ મહત્વનું આપણે અગાઉથી આપણે દરેક પરીક્ષા ઉપર આપણે સામાન્ય જ્ઞાન ઉપર નજર હોય તો આપણે ક્રાઇટેરિયો અમુક નક્કી કરી શકીએ કે આટલી વસ્તુ મોસ્ટ ઓફ વધારે પૂછતા હોય છે એ પ્રમાણે આપણે તૈયારી કરવી જોઈએ. તો 5મા વિભાગમાં ખાસ 1-5 પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુ છે એને લગતા છે એ પ્રશ્ન, કે સૌની આસપાસ, આપણી આસપાસ આ બધા જે છે એના પુસ્તક એ પણ ઉપયોગી બનશે. પછી ગુજરાતનું જે જ્ઞાન છે બધું સામાન્ય જીકે જનરલ નોલેજ, ભારતનું જ્ઞાન સામાન્ય જીકે જનરલ, એ દરેક ટોપિકનો સમાવેશ એમાં થશે. સામાન્ય વિજ્ઞાનની બાબતો બધું આપણા શરીરને, પછી અલગ અલગ તત્વ સંજ્ઞા સંયોજન, પછી શોધ બધી મહત્વની, આ બધું આવશે. ધર્મની બાબત એ પણ સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થઈ જવાનો. એના સિવાય પછી એવોર્ડ બધા મળેલા છે, ખેલ ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, એ બધા મહત્વના એવોર્ડ, એવોર્ડ વિશેની માહિતી, રમત ગમત બધી એમાં આવી જાય, દુનિયાની માહિતી, ભૂગોળ, હિસ્ટ્રી, આ બધું અલગ અલગ ઘણું બધું સામાન્ય જ્ઞાનમાં સમાવેશ થાય. પછી એક વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ આપણે જેને કહીએ છીએ તે, એના માટે આપણે દર મહિનાનું કરંટ અફેર્સ તૈયાર કરીએ જ છીએ. અત્યાર સુધીમાં 5 કમ્પ્લીટ થઈ ગયા છે. આપણી આ વેબસાઇટ છે એમાં પણ તમને કરંટ અફેર્સ અત્યાર સુધીનું બધું જ મળી જશે, જે તમારે TET-1 માટે મોસ્ટ IMP બનશે અને મોસ્ટ ઓફ છેલ્લા 6 કરંટ અફેર એમાં આવી જાય છે, એટલે તમને ખૂબ જ ઉપયોગી પણ બનશે અને એકદમ સરળતાથી આપેલું છે, એટલે PDF તમે ડાઉનલોડ પણ કરી શકશો સાઇટ ઉપરથી. તો આ બધું મહત્વનો સિલેબસ થઈ ગયો, જે 150 ક્વેશ્ચન છે, 90 આપણે પૂરા કરવાના છે અને કુલ ગુણ 150 થાય છે જેના સિલેબસની અંદર. હવે વાત છે કે તૈયારી, અત્યારે TET-1 એટલે તમારા માટે બહુ ઓછો સમયગાળો છે, એક્ઝામ બહુ નજીક હોઈ શકે, તો એના માટે બેસ્ટ બુક હું તમને સજેસ્ટ કરીશ, જેની અંદર મહત્વના દરેક ટોપિક આવી જાય છે, જે TET-1 માટે પ્રાથમિક શિક્ષક અભિજ્ઞતા કસોટી માટે આ એક બુક છે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેનું ફર્સ્ટ પેજ છે,
જે સંકલન કરનાર તૈયાર કરનાર છે કે જે પરમાર અને વીબી પરમાર ટેટ એચ ટાટ ગુરુ જેની ટીમ છે એના દ્વારા આ બુક્સ તૈયાર કરેલ છે. સજેસ્ટ કરવાનો હેતુ એક એ પણ છે કે એ પોતાના ક્ષેત્રમાં એક શિક્ષક તરીકે પણ કાર્ય કરે છે એટલે પ્રેક્ટિકલ વસ્તુને પણ સમજી શકે છે અને દરેક ટોપિકને આમાં આવરી લીધા છે. તમે અનુક્રમણિકાના એના મહત્ત્વના ટોપિક પણ જોઈ શકો છો. ખાસ પહેલા વિભાગના ટોપિક આપણે જોઈએ તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતમાં એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના ટોપિક બધાય લઈ લીધા છે શરૂઆતમાં. તો મનોવિજ્ઞાનની સંકલ્પના, વ્યક્તિત્વ વિકાસ, બચાવ પ્રયુક્તિ, અધ્યયનના સિદ્ધાંત, બુદ્ધિ, વ્યક્તિત્વ બધું આવી જાય. શિક્ષણ અને ફિલોસોફીના ટોપિક છે કે કેળવણી આવે, નિરંતર કેળવણી, આદર્શવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, પદાર્થવાદ, વ્યવહારવાદ, શૈક્ષણિક નિયમો અને અધિનિયમો છે. મેં વાત કરી હતી તેમ સિલેબસમાં આરટી એક્ટ 2009, પછી આરટી રૂલ્સ 2012, એનસીએફ 2005 અને એસએમસી શાળા વ્યવસ્થા સમિતિ, આ બધું આવી જાય. શૈક્ષણિક સંસ્થા મેં કીધી એમ મહત્ત્વની છે એ પણ આમાં દરેક ટોપિક આવી જાય છે. તમે જોઈ શકો છો અનુક્રમણિકામાં જીસીઆરટી, એનસીઆરટી, ડાયટ, પછી આ બધા રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ, સીબીએસસી, જવાહર નવોદય, સૈનિક સ્કૂલ, રાજ્ય પરીક્ષા બોર્ડ, મોડેલ સ્કૂલ, આ બધીની માહિતી પણ છે. મહત્ત્વનું છે આ ટોપિક અત્યાર માટે. પછી પ્રાથમિક શિક્ષણનું વહીવટી માળખું પણ જોઈ શકો છો અનુક્રમણિકામાં, એ પણ મહત્ત્વના દરેક ટોપિક એની અંદર આવી જાય છે. વહીવટી માળખાનો ચાર, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ, શિક્ષણ ખાતું, પ્રાથમિક શિક્ષણ નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ બધાય માહિતી છે. એના સિવાય તમે જુઓ છો ભારત શૈક્ષણિક પંચો બધાય, મેં તમને કીધા એ દરેક પંચ પણ આમાં આવી જાય છે. યુનિવર્સિટી પંચ, માધ્યમિક શિક્ષણ પંચ, રાષ્ટ્રીય શિક્ષણ પંચ, એ પણ એને સમાવેશ કરેલા છે. પછી શૈક્ષણિક યોજના મેં વાત કરી સિલેબસમાં, એ યોજના પણ દરેક આમાં આવી જ જાય છે. ક્રિયાત્મક સંશોધનથી લઈ પ્રજ્ઞાન, દૂરવર્તી શિક્ષણ, ગુણોત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ, સર્વ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન, દરેક વસ્તુ છે તમે જોઈ શકો છો. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, સરસ્વતી યાત્રા યોજના, અને આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન દર વખતે પૂછતા જ હોય છે એટલે મહત્ત્વની યોજના છે બધી. તો એના વિશેની પણ દરેક ટોપિક એને સમાવેશ કરેલો છે બુકની અંદર. પછી ત્યાર પછી મહત્ત્વનો તાર્કિક અભિયોગતાના પણ મોસ્ટ ઓફ બધા દિશા અને અંતરને લગતા પદનો ક્રમની ગોઠવણી, શબ્દ કસોટી, લોહીનો સંબંધ, સમસંબંધ, કોડિંગ ડીકોડિંગ, અક્ષર શ્રેણી, કેલેન્ડરના પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ એને સમાવેશ કર્યો છે તાર્કિક અભિયોગતામાં. પછી બીજા વિભાગની આપણે વાત કરી હતી, ભાષાના બે વિભાગ છે એ પણ તમે જોઈ શકો છો. ગુજરાતી ભાષા 1-5 વિષયવસ્તુ લઈ લીધું છે. ગુજરાતી સાહિત્યના મહત્ત્વના ટોપિક બધા આવી જાય છે. ગુજરાતી વ્યાકરણ પણ દરેક પોઈન્ટ એને સમાવેશ કર્યા છે બુકની અંદર. પછી અંગ્રેજી ભાષા છે તો એ પણ 4-5 વિષયવસ્તુ. પછી એના જે ગ્રામરના ટોપિક છે ઇંગ્લિશ, એ પણ દરેક સમાવેશ આમાં કરેલા છે જોઈ શકો છો તમે. વિભાગ 4 ગણિતના ટોપિક પણ આમાં આવી જાય છે. 1-5 ગણિતનો અભ્યાસક્રમ છે. મહત્ત્વના દરેક ગણિતના ટોપિક પણ સમાવેશ કરેલા છે બુકની અંદર. પછી વિભાગ 5 પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન, જે 1-5 પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાન વિષયવસ્તુ તરીકે પણ સમાવેશ થાય એ પણ આમાં લઈ લીધા છે. ગુજરાત જીકેની માહિતી છે, ભારત જીકે છે. પછી જોઈ શકો છો સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, પુરસ્કાર, રમતગમત, દુનિયા, ભૂગોળ અને વર્તમાન પ્રવાહ પણ આમાં મહત્ત્વનું જે છે તે મૂકી દીધેલું છે. અને એક મહત્ત્વની બાબત કે તમારે જે તૈયારી કરવાની છે તે છેલ્લા અમુક 2-3 ક્વેશ્ચન પેપર તમે જો પૂછાઈ ગયેલા પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નપત્રો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેવા કેવા ટોપિક અને કેવા કેવા ક્વેશ્ચન પૂછી શકે છે. તો એને ધ્યાનમાં રાખી અને આપણે આગળની મહેનત કરી શકીએ. તો એટલા માટે અહીંયા તમને અલગ અલગ છેલ્લા 2012 વર્ષમાં લેવાયેલી TET-1 ક્વેશ્ચન પેપર આપેલું છે, 2014 વર્ષમાં લેવાયેલી TET-1 પ્રશ્નપત્ર છે, 2015 વર્ષમાં લેવાયેલી TET-1 પ્રશ્નપત્ર છે. આ ત્રણેયના આધારે તમને થોડીક ખ્યાલ આવશે કે મહેનત કેવી રીતે કરવી જોઈએ, કેવા પ્રશ્નો પૂછી શકે છે અને એ પ્રશ્નની આસપાસના બીજા દરેક પ્રશ્નો. માનો કે એક ઉદાહરણ તમને લઉં તો કોઈ પણ એક બચાવ પ્રયુક્તિનો ક્વેશ્ચન પૂછ્યો છે આપણે એક એક્ઝામની અંદર, તો આપણે બચાવ પ્રયુક્તિ જેટલી પણ આવતી હોય દરેક બચાવ પ્રયુક્તિ આપણે કમ્પ્લીટ કરી શકીએ જેથી કરીને બીજો ક્વેશ્ચન એને રિલેટેડ પૂછે તો આપને આવડી શકે. તો આ રીતે એટલા માટે આ બેસ્ટ બુક બની શકે છે. એટલે ઓછો સમય છે તો આ એક બુક
આટલી તમે કમ્પ્લીટ કરો તો એના માટે ઇનફ છે. જો વધારે સમય હોય તો પછી આપણે વર્ડ ઇનબોક્સ છે, એના સિવાય આ દરેક ટોપિકના અલગ અલગ વિભાગ માટે ઘણું બધું મટીરિયલ્સ પણ છે અને આપણી સાઇટ ઉપર પણ એનું અપલોડ કરવામાં આવે છે, જે તમે ડાઉનલોડ કરીને પણ કરી શકો છો. પણ ઓછા સમય માટે હું તમને આ સજેસ્ટ કરીશ, જે ઓનલાઈન પણ મળી જશે તમારે, કે જે પરમાની જે સાઇટ છે તે ઉપરથી પણ તમે ખરીદી શકો છો. એના સિવાય મોટાભાગના પ્રકાશનોમાં પણ અત્યારે હાલમાં મળે છે. તો મિત્રો, આ થયું ટેટ વન વિશેનું સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન. બેસ્ટ પુસ્તક, પ્રિપેરેશન કેવી રીતે કરવી તે, બેસ્ટ સિલેબસ છે. હવે આવો જ એક વિડીયો આપણે તૈયાર કરશું ટાટ માટે, જે એક્ઝામ ટાટની નજીક આવી જ રહી છે. માધ્યમિક જે શિક્ષક માટે 9 અને 10 માટે ટાટ 1 અને ટાટ 2 એટલે કે 11 અને 12 શિક્ષક બનવા માટે, તો એનો પણ આવો વિડીયો આપણે કમ્પ્લીટ કરીશું. આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને તમારા દરેક મિત્રોને શેર કરજો. અને જો હજી સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબર નથી કરેલી તો નીચે આપેલ બટનનો ઉપયોગ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકોન ઓન કરો, જેથી કરીને અમારી હવે દરેક અપડેટ્સ તમને સરળતાથી અને સૌપ્રથમ મળી શકે. નમસ્કાર મિત્રો, બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે, અને સફળ બનો અને એક ભારતને આદર્શ શિક્ષક તરીકે શોભાવો એવી મારી શુભકામના. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.